નમસ્કાર સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ઝરણા. ચીનની ચારબાજીઓને જોતા ભારત બોર્ડર પર એક એવું બ્રહ્માસ્ત્ર તૈનાત કરવાનું છે જે 600 કિલોમીટર સુધી કોઈ પણ વિમાન કે મિસાઇલને ધ્વસ્ત કરી શકે છે, જે એક સાથે 36 ટાર્ગેટને નેસ્તો નાબૂદ કરવાની ક્ષમતા ધરાવે છે. ખાસ વાત એ છે કે આ બ્રહ્માસ્ત્રની હજુ સપ્લાય જ શરૂ થઈ છે, ત્યાં પાકિસ્તાન અને ચીનના હાજા ગગડી ગયા છે. બેઇજિંગ અને ઇસ્લામાબાદમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. 2018માં મિસાઇલ સિસ્ટમને લઈ ભારત અને રશિયા વચ્ચે સમજૂતી થઈ હતી. S-400 મિસાઇલ સિસ્ટમ દુનિયાની એક ઉત્કૃષ્ટ એર ડિફેન્સ સિસ્ટમ છે, જેમાં એક સાથે જેવા કે દુશ્મનના ફાઇટર પ્લેન, ક્રૂઝ મિસાઇલ્સને હવામાં જ આ મિસાઇલ સિસ્ટમ ઠાર કરી દે છે. ભારત જો કાશ્મીરમાં લાઇન ઓફ કંટ્રોલ પર આ સિસ્ટમ તૈનાત કરી દે છે તો પાકિસ્તાન ઈચ્છે તો પણ ભારતીય સરહદમાં હવાઈ હુમલો નહીં કરી શકે. જો તેને હુમલો કરવાની ભૂલ કરી તો આ એર ડિફેન્સ સિસ્ટમ એક જ વારમાં તેના 32 વિમાનોને મારીને ધ્વસ્ત કરી શકે છે. ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ. બોર્ડર પર બ્રહ્માસ્ત્ર. ભારતને સૌથી મોટા બ્રહ્માસ્ત્રની સપ્લાય. આકાશમાં આક્રમણથી દુશ્મનની સેના ડરી, આકાશને અભેદ્ય કિલ્લામાં ફેરવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. ભારતીય સેના દુશ્મનના ફાઇટર જેટ અને મિસાઇલોને તોડી પાડવા માટે તૈયાર થઈ ગઈ છે. ચીન અને પાકિસ્તાનના ષડયંત્રોને એક વિસ્ફોટથી નિષ્ફળ કરવાની બ્લુપ્રિન્ટ તૈયાર કરી દેવામાં આવી છે. LAC અને LOC પર તણાવ વચ્ચે ભારતને રશિયા પાસેથી S-400 નામનું સૌથી ઘાતક હથિયાર મળવાનું છે. રશિયાએ ભારતને S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની ડિલિવરી શરૂ કરી દીધી છે. ખાસ વાત તે છે કે આ મિસાઇલ સિસ્ટમના પ્રથમ યુનિટને આ વર્ષના અંત સુધીમાં સેનામાં સામેલ કરવામાં આવી શકે છે. તેવામાં ચીન અને પાકિસ્તાને ભારત તરફ આંખ ઊંચી કરી જોવાની હિંમત કરી તો બંને દેશોની સેનાઓ હાથ જોડતી નજરે પડશે. S-400 એર ડિફેન્સ સિસ્ટમના રડાર એક સાથે 100-300 ટાર્ગેટ ટ્રેક કરી શકે છે. આ મિસાઇલ સિસ્ટમના રડાર 600 કિલોમીટરની રેન્જમાં ટ્રેકિંગ કરી શકે છે. આ સિસ્ટમમાં લાગેલી મિસાઇલો 30 કિમી ઊંચાઈ અને 400 કિલોમીટરના અંતરેથી કોઈ પણ ટાર્ગેટ પર હુમલો કરી શકે છે. આકાશમાં દુશ્મનના વિમાનો અને મિસાઇલો પર હુમલો કરી શકે છે. જમીન પરના અડ્ડાઓને પણ નિશાન બનાવી શકાય છે. આ મિસાઇલ સિસ્ટમની સૌથી મોટી તાકાત એક સાથે 400 કિલોમીટર સુધી 36 ટાર્ગેટને એક સાથે ધ્વસ્ત કરવાની છે, જેમાં 12 લોન્ચર હોય છે અને એક સાથે 3 મિસાઇલ છોડવા S-400 સક્ષમ છે. આ મિસાઇલ સિસ્ટમ 5 મિનિટમાં તૈનાત થઈ શકે છે. જોકે અમેરિકા ભારતની રશિયા સાથેની S-400 મિસાઇલ સિસ્ટમની ડીલની વિરોધમાં છે, પણ ભારતે અમેરિકાની ચેતવણી અને કાટસાને લઈ લાગતા પ્રતિબંધોની પરવા કર્યા વિના 49,000 કરોડ રૂપિયામાં આ સિસ્ટમ ખરીદી છે. ભારતે રશિયા સાથે 2018માં ઓક્ટોબરમાં S-400 મિસાઇલ સિસ્ટમની સમજૂતી કરી હતી. આ સમજૂતી હેઠળ S-400ની 5 સ્ક્વોડન રશિયા ભારતને આપશે. 1st સ્ક્વોડન આ વર્ષના અંતમાં મળશે. रशिया से इंडिया को S-400 की सप्लाई स्टार्ट हो गई है और इसमें आई थिंक इंडिया नीड्स टू सेलिब्रेट एंड एट द सेम टाइम चाइना नीड्स टू बी वेरी वरिड. चाइना के लिए बहुत तकलीफ है क्योंकि चाइना के पास इससे मैचिंग हथियार नहीं है, एयर डिफेंस सिस्टम नहीं है. उनके जो एयर डिफेंस सिस्टम हैं वो इससे इन्फीरियर हैं. साथ ही साथ उन्हें ये भी पता है कि इंडिया
इस समय बहुत ही एग्रेसिव है। किसी भी तरह की कोई एयर वायलेशन की टॉलरेंस इंडिया में अब नहीं रहेगी। भारतीय वायुसेना पाकिस्तान साथे लगती सरहद और पूर्वोत्तर में S-400 एयर डिफेंस सिस्टम तैनात करी शके छे। अरुणाचल प्रदेश लेह लद्दाख थी लई गुजरात राजस्थान में तैनात करी शके छे। तमने कही दिए कि राजस्थान बॉर्डर पर S-400 तैनात करवामां आवशे तो ते कराची एरबेस थी उड़नारा फाइटर प्लेन ने मात्र 80 मिनिट में तबाह करी शके छे। जो आ सिस्टम ने ले बॉर्डर पर तैनात करवामां आवशे तो आटला समय में काशगर एरबेस थी उड़नारा फाइटर प्लेन अने मिसाइल ने ध्वस्त करी शके छे। चीन पासे पण S-400 मिसाइल सिस्टम छे, पण भारत ने मळनारी मिसाइल सिस्टम नी तुलना में तेनी मारक क्षमता ओछी छे। उपरांत चीन पासे HQ-9 मिसाइल सिस्टम पण छे जे तेने पाकिस्तान ने आपी छे, पण आ मिसाइल सिस्टम नी रेंज मात्र 100 किलोमीटर ज छे, ज्यारे भारत ने मळनारी एर मिसाइल डिफेन्स सिस्टम 400 किलोमीटर नी छे, जे चीननी मिसाइल डिफेन्स सिस्टम करता 6 गणी वधु मारक क्षमता वाळी छे। HQ-9 मिसाइल सिस्टम चाइना ने कॉपी पेस्ट किया था S-300 से, जो कि पुरानी टेक्नोलॉजी है, पुराने स्पेसिफिकेशंस हैं, पुरानी काबिलियत है। ये काबिलियत S-400 के साथ मैच हो ही नहीं सकती। जहां तक सिस्टम के लिए अगर बात करें तो अगर उसका रेडार 250 से 300 किलोमीटर का है HQ-900 का, तो S-400 का 400 किलोमीटर का रेंज है। अपने आप में अद्भुत रेंज है। रेडार जो है S-400 के 600 किलोमीटर दूर से ट्रैकिंग शुरू कर सकते हैं, जो कि HQ-9 में हो ही नहीं सकता। S-400 दुनिया की सौथी आधुनिक मिसाइल सिस्टम छे। आ मिसाइल सिस्टम में चार प्रकार की मिसाइल होय छे। एक मिसाइल 400 किलोमीटर की मारक क्षमता वाली होय छे। बीजी मिसाइल की मारक क्षमता 250 किलोमीटर होय छे। ज्यारे त्रीजी मिसाइल की मारक क्षमता 120 किलोमीटर छे। ज्यारे चौथी मिसाइल की मारक क्षमता 40 किलोमीटर छे। भारतीय संरक्षण विभाग सूत्रों मुजब S-400 मिसाइल डिफेन्स सिस्टम पार्ट्स हवाई और समुद्री मार्गे भारत पहुंचवा लग्या छे, जेने सौथी पहला पश्चिम सरहदे तैनात करवामां आवशे, ज्यांथी पाकिस्तान और चीन बन्नेनो मुकाबलो करवामां सरळता रहेशे। आज कारण छे के इस्लामाबाद थी लई बेजिंग सुधी बैठकोनो दौर शुरू थयो छे। S-400 बॉर्डर पर तैनात थशे ज साथे भारते बॉर्डर पर ब्रह्मोस मिसाइल पण तैनात करी दीधी छे। बॉर्डर पर ब्रह्मोस मिसाइल थी चीन रघवायु थयु। ड्रैगन नी धमकी थी LSE पर वध्यु टेंशन। लद्दाख थी लई अरुणाचल प्रदेश सुधी भारत साथे सरहद विवाद नी आग भड़कावी चीन तनाव पैदा करवानो प्रयास करी रह्यु छे। चीननी सेना पोतानी अवरचंडाई थी बॉर्डर पर युद्धनी स्थिति पैदा करी रह्यु छे। चीननी पीपल्स लिबरेशन आर्मीए सरहदे पोतानी किलर मिसाइलो तैनात करी छे, माटे ड्रैगन ने तेनी ज भाषामां जवाब आपता भारते बॉर्डर पर ब्रह्मोस मिसाइल तैनात करी छे। 20 वर्ष जूनी ब्रह्मोस मिसाइल जमीन हवा अने पाणीमांथी दुश्मन पर हुमलो करी तेने तबाह करी शके छे। ब्रह्मोस 21मी सदीनी सौथी घातक मिसाइल छे। आ મિસાઇલ 4000 કિલોમીટર વાર કરવા સક્ષમ છે। આ મિસાઇલ ગુપ્ત અડ્ડાઓને સરળતાથી નિશાન બનાવી શકે છે। આ મિસાઇલને સૌથી વિશ્વાસપાત્ર માનવામાં આવે છે। આ મિસાઇલને સૌથી ઝડપી સુપરસોનિક ક્રુઝ મિસાઇલ માનવામાં આવે છે। 2 વર્ષ પહેલા ભારતે બ્રહ્મોસ મિસાઇલને LOCની નજીક તૈનાત કરી હતી, તો પાકિસ્તાનની બોલતી બંધ થઈ હતી। પાકિસ્તાનના વિદેશ મંત્રીએ સંયુક્ત રાષ્ટ્રને પત્ર લખી નાખ્યો હતો। તેનાથી જ અંદાજો લગાવી શકાય કે આ મિસાઇલ કેટલી ઘાતક છે। તેવામાં તમને સમજાઈ ગયું હશે કે ચીન સરહદે આ મિસાઇલો તૈનાત કરવાથી કેમ રઘવાયું થયું છે। જાહેર હૈ કે બ્રહ્મોસ મિસાઇલ કી શક્તિ કે સામને ચાઇના બિલકુલ બોખલાયા હુઆ દિખાઈ દેતા હૈ। બ્રહ્મોસ મિસાઇલ કી જો રેન્જ હૈ વો 290 કિલોમીટર તક કી હૈ,
जाहिर है कि इस मिसाइल के तैनाती होने से एलएसी के 290 मीटर के जो पूरे रेंज में भारत कहीं भी अचूक तरीके से वॉर कर सकता है। ब्रह्मोस मिसाइल एक मीडियम रेंज सुपरसोनिक क्रूज मिसाइल है। ये एक सेकंड में 1 किलोमीटर तक की यात्रा करती है और जाहिर है कि चाइना के पास इसका तोड़ नहीं है। और ये जो मिसाइल है ये किसी भी प्लेटफॉर्म से लॉन्च की जा सकती है, चाहे वो एयर हो, चाहे वो सी हो, चाहे वो लैंड हो। बॉर्डर पर ब्रह्मोस मिसाइल तैनात करवाना समाचार थी बेजिंग हचमची गयु छे। तो चीन ना सरकारी अखबार ग्लोबल टाइम्स ए युद्ध नी धमकी आपवानु शुरू कर्यु छे। ग्लोबल टाइम्स ए लख्यु छे के बॉर्डर पर ब्रह्मोस मिसाइल तैनात करता भारत अने चीन वच्चे जे शांति वार्ता चाली रही छे तेमा विघ्न आवशे अने तनाव वधशे। ब्रह्मोस मिसाइल थी भारत ने सैद्धांतिक फायदो थवानो छे, रणनीतिक फायदो नथी थवानो। चीन नी सुरक्षा माटे ब्रह्मोस मिसाइल खतरो नथी। सवाल थाय के भारते अने रशियाए बनावेली ब्रह्मोस मिसाइल नकामी छे अने तेनाथी भारत ने रणनीतिक लाभ नथी थवानो, तो चीन ने मरचा केम लागी रह्या छे? केम के चीन ने खबर छे के ब्रह्मोस मिसाइल खतरनाक छे, ते चीन ना सैन्य अड्डाओ ने आंखना पलकारा मां तबाह करी शके छे। डरेला ड्रेगन नु बॉर्डर पर षड्यंत्र, चीन बनावी रह्यु छे नेशनल हाईवे। ब्रह्मोस मिसाइल तैनात करवाने लई युद्धनी धमकी आपनारु चीन भारतना आक्रमक वलणथी डरेलू छे। जे रीते भारत चीननी दरेक चालनो जवाब आपी रह्यु छे, जेनाथी सी जिनपिंग ने अहसास थई गयो छे के भारतनी सेना चीननी लाल सेनाने घेरवानी तैयारी करी रही छे। माटे चीन एलएसीनी नजीक खूब झड़पथी बांधकाम करी रह्यु छे। अमेरिकाना गुप्तचर रिपोर्टमां दावो करवामां आव्यो छे के चीने भारत સાથે જોડાયેલી સરહદે રસ્તા, પુલ અને બંકરોનું એક નેટવર્ક તૈયાર કર્યું છે। સેટેલાઇટ તસવીરોથી ખુલાસો થયો છે કે ચીન અક્સાઈ ચીનમાં નવો નેશનલ હાઈવે બનાવી રહ્યું છે। અક્સાઈ ચીનને હોટાન જોડનારા નેશનલ હાઈવેનું કામ લગભગ પૂર્ણ કરી દીધું છે। હોટાનમાં ચીનની વાયુસેનાનો અડ્ડો પણ છે। ચીન અહીંથી જ ભારતીય હવાઈ સરહદ પર નજર રાખવાનું કામ કરે છે। આ નેશનલ હાઈવે 580 વર્ષ 2022 સુધી શરૂ થવાની સંભાવના છે। આ હાઈવેથી ચીનની સેના એલએસી પર ખૂબ સરળતાથી પહોંચી જશે, જેનાથી ચીનની સેનાને સારી કનેક્ટિવિટી અને રોટેશન મળશે। સેટેલાઇટ તસવીરોમાં રસ્તો બનાવવાની મશીનરી, સોલાર પેનલ અને નિર્માણ કાર્યમાં જોતરાયેલા મજૂરોની રહેવાની વ્યવસ્થા જોવા મળે છે। ખોટાન મેં ચાઇના કા એર બેઝ ભી હૈ, जिसके के माध्यम से चाइना पूरे लद्दाख के एरिया पर अपनी निगरानी रखता है। जाहिर है कि नेशनल हाईवे 580 पर एक बार परिचालन शुरू हो गया तो चाइना अपने ट्रूप्स का मूवमेंट इस नेशनल हाईवे 580 के माध्यम से एलएसी के इलाकों में तेज गति से कर सकता है और होटान पर भी वो अपने एक्सेस को और अधिक बेहतर करा सकता है। और जाहिर है कि इस नेशनल हाईवे 580 के माध्यम से ट्रूप्स के मोबिलाइजेशन में चाइना को काफी मदद मिल सकती है, जो कि भारत के लिए एक चुनौती की बात है। जुलाई में चीन ना राष्ट्रपति सी जिनपिंगे तिबेट नो प्रवास कर्यो हतो, त्यारथी चीन नी आक्रमकता वधी छे। तिबेट में इंफ्रास्ट्रक्चर ना नाम पर चीन 3 काउंटी में नवा एरपोर्ट बनावी रह्यु छे, जेने मंजूरी जिनपिंगे तिबेट ना प्रवास दरमियान ज आपी हती। अटकळो लगावामां आवी रही छे के चीन આ એરપોર્ટને મિલિટરી હિતોને ધ્યાનમાં રાખી ડિઝાઇન કરશે, તેવામાં તે કહેવું ખોટું નહીં હોય કે આંખમાં આંખ નાખી વાત કરવાનો ભારતનો અંદાજ ચીનને ડરાવી રહ્યો છે। તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટમાં હાલ રોકાઈશું બ્રેક માટે। ભારત K4 મિસાઇલ પર પણ કામ કરી રહ્યું છે, તેના સફળ પરીક્ષણો કરી રહ્યું છે, જેનાથી પણ પાકિસ્તાન અને ચીનના પેટમાં તેલ રેડાયું છે। કેમ કે આ મિસાઇલ પાકિસ્તાન અને ચીનના કોઈ પણ ખૂણામાં હુમલો કરવા સક્ષમ છે। ભારતની વધતી તાકાતથી જ ફફડી ગયા છે ચીન અને પાકિસ્તાન। પરમાણુ શક્તિથી સજ્જ K4 મિસાઇલ, સમુદ્રમાં ભારતનો નવો સમ્રાટ। દરિયાના મોજાને ચીરી આકાશ તરફ કૂચ કરતી એક મિસાઇલ, પાછળ ધુમાડો અને અવાજથી અનેક ગણી ગતિ। આ મિસાઇલને લઈ પણ ઇસ્લામાબાદથી લઈ બેઇજિંગ સુધી હાહાકાર છે, કેમ કે આ કોઈ સામાન્ય મિસાઇલ નથી,
આ મિસાઇલ છે K4. K4 નામની મિસાઇલના એક પછી એક સફળ પરીક્ષણથી ચીન અને પાકિસ્તાનને પરસેવો છૂટી જાય છે. કેમ કે આ કોઈ સામાન્ય મિસાઇલ નથી, એક એવી મિસાઇલ છે જે પરમાણુ હથિયાર લઈ જવા સક્ષમ છે. એટલું જ નહીં, તે ચીનના કોઈ પણ શહેરને નિશાન બનાવી શકે છે. K4 એક બેલેસ્ટિક મિસાઇલ છે. શું હોય છે બેલેસ્ટિક મિસાઇલ? દિશા બતાવનારી ટેકનોલોજીથી સજ્જ મિસાઇલ પહેલાથી નિર્ધારિત લક્ષ્યને જ ભેદે છે. મિસાઇલમાં વધુ માત્રામાં વિસ્ફોટકો લઈ જવાની ક્ષમતા હોય છે. ભારત પાસે પૃથ્વી, અગ્નિ, ધનુષ જેવી બેલેસ્ટિક મિસાઇલો છે. K4 નામની આ સબમરીન મિસાઇલને DRDOએ તૈયાર કરી છે. પરમાણુ હુમલો કરવા સક્ષમ સબમરીનમાં તૈનાત કરતા પહેલા આ મિસાઇલના બીજા પણ કેટલાક પરીક્ષણ થવાની સંભાવના છે. સમુદ્રમાં ભારતનો મિસાઇલ પાવર K4, પાણી નીચે ચાલનારી એક સ્વદેશી મિસાઇલ, સમુદ્રી તાકાત વધારવા કરવામાં આવી તૈયાર. બીજી સ્વદેશી મિસાઇલ છે BO5. BO5 700 કિલોમીટરની ધરાવે છે મારક ક્ષમતા. K4 મિસાઇલની મારક ક્ષમતા 3500 કિલોમીટર છે. K4 મિસાઇલને ભારતની સ્વદેશી INS અરિયન શ્રેણીની પરમાણુ સંચાલિત સબમરીન પર તૈનાત કરવામાં આવશે. જોકે હાલમાં નૌસેના પાસે INS અરિયન જ એક એવી સબમરીન છે જે પરમાણુ ક્ષમતા સાથે સજ્જ છે. હવે જોઈએ બેલેસ્ટિક મિસાઇલનો ઇતિહાસ, જેને બનાવવામાં ભારતે હવે સફળતા મેળવી છે. સૌથી પહેલી બેલેસ્ટિક મિસાઇલનું નામ A4 હતું. જર્મનીએ 1930-1940 વચ્ચે તેને વિકસિત કરી હતી. વૈજ્ઞાનિક વીવી બ્રાઉનના માર્ગદર્શન હેઠળ તે બની હતી. A4 ને V2 રોકેટના નામે તે ઓળખાય છે, જેનું પરીક્ષણ 3 ઓક્ટોબર 1942 થયું હતું. બોર્ડર પર બ્રહ્મોસ તો દરિયામાં સુરક્ષા માટે આવી રહી છે K4 મિસાઇલ. ચીન અને પાકિસ્તાન તેમ વિચારતા હોય તે ભારતને જમીન અને દરિયાઈ માર્ગે ઘેરવામાં સફળ રહેશે તો બંને દેશો ખોટું વિચારે છે. આ સાથે સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.